ઉનાળો આવે એટલે બધાને ગોલાની ચુસ્કી લેવાની તો બહુ જ ઈચ્છા થાય, પણ બહાર મળતા ગોલાની સિરપ પર વિશ્વાસ કરવો કે નહીં તે પ્રશ્ન સતત સતાવે છે. તો ચલો આજે આર્ટિફિશિયલ કલર અને એસેન્સ વગર દ્રાક્ષમાંથી જ બધાના ફેવરિટ કાલા ખટ્ટા ગોલા બનાવીએ. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ લીધી છે, જે થોડી મોટી અને કલરમાં ડાર્ક હોય તેવી પસંદ કરવાની. હવે આ દ્રાક્ષને આપણે છૂટી કરી લઈએ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફ્રેન્ડ્સ, કેમ કે દ્રાક્ષ હોય છે તેમાં ખૂબ કેમિકલ પ્રોસેસ થયેલી હોય છે, એટલે એની ઉપર દવાનો બહુ છંટકાવ થાય છે, તો આપણે તેને સાફ કરવી જરૂરી છે. પહેલાં આપણે એકવાર સાદા પાણીથી તેને ધોઈ લઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઘરે સિરપ બનાવીએ ને તો ચોખ્ખાઈથી આપણે બનાવી શકીએ છીએ, અને નાના બાળકો ખાય ને તો પણ આપણને બિલકુલ પ્રોબ્લેમ નથી હોતો કે એની હેલ્થને કોઈ ઇફેક્ટ કરશે. હવે આનું પાણી આપણે કાઢી લઈએ છીએ. તમે પહેલાં જ જોઈ કે દ્રાક્ષમાં કેટલી વ્હાઇટનેસ હતી, અત્યારે દ્રાક્ષ હવે થોડી ચોખ્ખી થઈ છે, પણ હજુ પૂરી ચોખ્ખી નથી થઈ. હવે ફ્રેન્ડ્સ, પેસ્ટિસાઇડ્સ છે તે ખાલી પાણીથી ધોવાથી ના નીકળે, તો આપણે પહેલાં પાણી તો એમાં નાખીએ જ છીએ. દ્રાક્ષ ડૂબે તેટલું આપણે પાણી લીધું છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ, ને 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. આ બધું એડ કરી હલાવી અને આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો, જેથી તે તેમાં પલળશે અને બધું કેમિકલ રિમૂવ થઈ જશે. ફ્રેન્ડ્સ, ઘણી બધી વખત આપણે કહેતા લોકોને સાંભળ્યું છે કે દ્રાક્ષ ખાધા પછી શરદી થઈ ગઈ, ગળામાં દુખે છે, તો આ બધાનું કારણ આ પેસ્ટિસાઇડ્સ જ છે. જો આમાંથી દવા નહીં નીકળે અને તમે બજારમાંથી લાવીને એકવાર ધોઈ અને તરત ખાઈ લેશો તો આપણું ગળું તરત પકડાઈ જશે. એટલે જ્યારે દ્રાક્ષ ઘરે પણ ખાવી છે તો આ પ્રોસિજર કરવી જરૂરી છે. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે આ પાણીને કાઢી લઈએ છીએ અને ફરીથી 2-3 વખત આપણે દ્રાક્ષને ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. દ્રાક્ષનો આપણે પલ્પ બનાવીએ. આપણે એકવાર ક્રશ કર્યું છે ફ્રેન્ડ્સ, પણ હજી આપણી પ્યુરી અધકચરી છે, આપણે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે, તો ફરીથી ક્રશ કરીએ. આપણો પલ્પ બનીને રેડી છે. બીજો બેચ પણ આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે સિરપ બનાવવા માટે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. અત્યારે પલ્પને આપણે પેનમાં લઈએ. હવે ફ્રેન્ડ્સ, વારો આવે છે ખાંડ કેટલી એડ કરવાનો, તો જેટલી આપણે દ્રાક્ષ હોય તેની અડધી ખાંડ એડ કરવાની. તમારે દ્રાક્ષ ચાખી લેવાની. ઘણીવાર એવું હોય છે કે દ્રાક્ષ બહુ વધારે ખાટી હોય છે, તો થોડું વેરિએશન ખાંડમાં આવી શકે છે. તમે ટેસ્ટ કરીને પ્લસ કરી શકો છો. અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે, કેમ કે જલ્દીથી તે મેલ્ટ થઈ જશે. આમાં ખટાશ હોય અને જો તમે આખી ખાંડ નાખો ને તો તેને ઓગળતા બહુ જ વાર લાગે, અને ઘણીવાર કેવું થાય કે તેના પાર્ટિકલ્સ એટલે કે ક્રિસ્ટલ રહી જાય. તેના માટે આપણે અત્યારે દળેલી ખાંડ વાપરીએ છીએ. 500 ગ્રામ દ્રાક્ષ લીધી છે, તો 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરું છું. હવે આને એકવાર સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, કાલા ખટ્ટા જ્યારે આપણે શરબત કે ગોલામાં બહાર ખાઈએ છીએ ને, ત્યારે તે લોકો ફૂડ કલરથી બનાવે છે. ગ્રીન અને રેડ કલર નાખી અને બ્લેક કલર બનાવે છે, પછી તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરે છે અને કલરથી બને છે, તો તે હાઇજીન માટે પ્રોપર નથી. તેનાથી તમારું ગળું પકડાઈ જાય છે અથવા ટોન્સિલનો પ્રોબ્લેમ થાય છે. જ્યારે આ છે તે નેચરલ પ્રિઝર્વેટિવ વગરનું અને નેચરલ ફ્રૂટથી બનેલું છે, તો ખાવા માટે એકદમ શ્રેષ્ઠ છે. અને ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં કોઈ નહીં કહી શકે કે આ બહારનું શરબત નથી વાપર્યું. 1/2 ચમચી જેટલું સંચળ એડ કરીએ છીએ. 1/2 ચમચી ચાટ મસાલો એડ કરું છું. વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં સંચળની ફ્લેવર થોડી આગળ પડતી રાખવાની. ફ્રેન્ડ્સ, તમને એવું લાગશે કે આપણે પલ્પને કેમ ના ગાળ્યો, આટલો બધો આખો પલ્પ હતો. તો જ્યારે દ્રાક્ષની સ્કીન હોય છે ને, તે આવી રીતે ખાંડમાં કૂક થઈ અને ઉકળશે ને, ત્યારે તેનો ડાર્ક કલર કરશે, તો આપણને જે કલર જોઈએ છે ને તે પણ સરસ મળશે. તો અત્યારે આપણે આને ગાળતા નથી. અત્યારે તમે જુઓ એકદમ પાણી જેવી કન્સિસ્ટન્સી છે. આપણે આને થીક થાય ત્યાં સુધી ઉકાળશું અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. અત્યારે છે ને તેનાથી ડાર્ક કલર થઈ જશે. હવે થોડો કલર ડાર્ક થતો આવે છે, પણ હજી કન્સિસ્ટન્સી પતલી છે. ફ્રેન્ડ્સ, પાછી આની સારી વાત એ છે કે આ સિરપ બનાવીને તમે 1-2 મહિના માટે સ્ટોર પણ કરી શકશો, તો તમે આખું સમર છે તે ગોલા એન્જોય કરી શકશો.
અને આવી રીતે ઘણા બધા ફ્રૂટ્સ થી ફ્લેવર બનાવીને મૂકશો ને તો અલગ અલગ ટાઈપના ગોલા ઘરે સરસ બનશે. ફ્રેન્ડ્સ, તમારે બીજા કોઈ ફ્લેવરના ગોલા જોવા હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કહી શકો છો. અડધી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ છીએ. હવે આપણું સિરપ સરસ ઉકળી રહ્યું છે, પણ હજી જોઈએ તેટલું ઘટ્ટ નથી થયું. થોડી કન્સિસ્ટન્સી હજી ઘટ્ટ થવા દેવાની. સિરપ ઠંડુ થશે ફ્રેન્ડ્સ પછી તો ઘટ્ટ થવાનું જ છે, પણ એકદમ પાણી જેવું હશે ને તો આપણે જ્યારે ગોલા પર નાખશું ને તો ગોલાના બરફને લીધે બિલકુલ ટેસ્ટ જ નહીં લાગે. તો આપણે સિરપ થોડું જાડું બનાવવાનું. ફ્રેન્ડ્સ, ઉકળતી વખતે આવી રીતે બહુ ઝાગ લાગે છે જે ફીણવાળી, તેને આપણે થોડી કાઢી લઈશું. ઘણી વાર કેવું થાય છે કે ખાંડમાં થોડો કચરો હોય છે તેને લીધે પણ આ ઝાગ બને છે, તો આપણે પહેલાં ઝાગને થોડી કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અત્યારે બબલ્સ ઓછા થઈને એકદમ થીક સિરપ થઈ ગઈ છે. હવે કાલા ખટ્ટા હોય છે તેમાં ખટાશની ફ્લેવર હોય છે, તો આપણે બે લીંબુનો રસ એડ કરીએ. લીંબુનો રસ એડ કરવાથી બે ફાયદા થશે ફ્રેન્ડ્સ. આપણી ચાસણી છે તે ક્રિસ્ટલાઇઝ થાય એટલે કે જામી નહીં જાય, તેનાથી ખટાશ પણ આવશે અને જ્યારે આપણે સિરપને સ્ટોર કરવી છે ને તો તે પ્રિઝર્વેશનનું કામ પણ કરશે. એટલા માટે લીંબુ આપણે થોડું વધારે પ્લસ એડ કરવાનું. આ ટાઈમે તમે સિરપ ચાકી શકો છો, તમને ચાટ મસાલો પ્લસ કરવો હોય અથવા સંચળ પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ મસ્ત કન્સિસ્ટન્સીમાં સિરપ તૈયાર થઈ ગઈ છે. અને આપણે લીંબુ છેલ્લે એડ કરવાનું, બહુ પહેલાં એડ નહીં કરી દેવાનું, નહીં તો લીંબુ ઉકળે તો તેની કડવાશ આવતી જાય. તો આપણે લીંબુનો રસ પાછળથી એડ કરીએ છીએ. હવે એક મિનિટ આપણે થવા દઈએ અને પછી ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આપણે સિરપને ગાળી લઈએ. વાવ ફ્રેન્ડ, મસ્ત ગોલાનું કાલા ખટ્ટા સિરપ બની ગયું છે. આજે તો ફ્રેન્ડ્સ બધાને ઘરમાં મજા જ પડી જશે. આ સિરપને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈએ. અત્યારે આ કન્સિસ્ટન્સીની સિરપ છે, હું ઠંડી થાય પછી પણ તમને બતાવીશ. સિરપ આપણી ઠંડી થઈ અને પહેલાથી તમે જુઓ કન્સિસ્ટન્સીમાં થીક પણ થઈ ગઈ છે, એકદમ પ્રોપર સિરપ બની છે. જો વધારે પતલી હશે ને તો જ્યારે ગોલા પર આપણે નાખશું ને ત્યારે તેનો સ્વાદ નહીં લાગે, તો આટલી થીક હોવી જરૂરી જ છે. ફ્રેન્ડ્સ, તમારે ચેક પણ કરવું હોય કે સિરપ પરફેક્ટ છે કે નહીં, તો આ ટાઈમે તમે આવી રીતે ચમચાની પાછળના ભાગમાં આવી રીતે લાઈન કરશો ને તો લાઈન સેપરેટ જ રહેશે, મિક્સ નથી થતી પાણી જેવી. તો અત્યારે પરફેક્ટ છે. જો આ ટાઈમે તમને એવું લાગે કે હજી થોડું પતલું છે તો તમે ફરીથી 5 મિનિટ ગેસ પર કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણી પાસે ગોલાનું મશીન જો નથી તો પણ આપણે આસાનીથી ઘરે ગોલા બનાવી શકીશું. આપણે મિક્સરની જાર લઈએ છીએ. ફ્રેન્ડ્સ, બરફ કેટલો નાખવાનો, આપણે જે મિક્સરની બ્લેડ છે તેનો ઉપરનો ભાગ દેખાય ત્યાં સુધી નાખવાનો, કેમ કે બહુ વધારે બરફ હશે ને તો સરખો ક્રશ નહીં થાય ને તેનું છીણ પ્રોપર નહીં બને. આપણે જેટલી વાર જોઈએ તેટલી વાર આ રીતે જ બરફને ક્રશ કરવાનો. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ફ્લેક્સ બનીને રેડી થયો છે, તમે જોઈ શકો છો. આપણે તેને ગ્લાસમાં લઈએ. આપણે વચ્ચે સ્ટીક પણ રાખી દઈએ અને દબાવતા દબાવતા બધું છીણ ભરી દેવાનું છે. હવે આપણે કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ગોલાનો શેપ આવ્યો છે. હવે આપણે ઉપરથી સિરપ રેડીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ગોલો બનીને રેડી થયો છે.